અમરેલીમાં સફાઈ કામદારો 12 દિવસથી ધરણા પર બેઠા છે. વિવિધ માંગો સાથે નગરપાલિકાના સફાઈ કર્મી ધરણા પર છે. કોઈ નિર્ણય ન લેવાતા કર્મીઓની હવે ધીરજ ખૂટી છે. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિવિધ માંગો સાથે નગરપાલિકાના સફાઈ કર્મી ધરણા પર બેઠા છે. કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો, જેથી કરીને હવે કર્મીઓની ધીરજ ખૂટી પડી છે. આ સાથે જ સૂત્રોચ્ચાર કરીને નગરપાલિકાની તાળાબંધી કરવામાં આવી. હાલ અમરેલી નગરપાલિકામાં સફાઈ કામદારો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસથી સતત અડંગ રીતે સફાઈ કામદારો બેઠા હતા અને છેલ્લે સફાઈ કામદારોની ધીરજ ખૂટતા સફાઈ કામદારોએ આજે નગરપાલિકા ખાતે તાળાબંધી કરી હતી. હાલ આપણી સાથે ગુજરાત પ્રદેશના જે વાલ્મીકી સમાજના પ્રમુખ છે, આપણી સાથે જોડાયા છે. આજે તાળાબંધી કરવાની ફરજ પડી, શું કારણ હતું અને કેમ તાળાબંધી કરવામાં આવી? અહીં અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારોનું શોષણ થતું હોય તેના આંદોલનના 12મા દિવસે આજે અમે એમને અલ્ટિમેટમ એવું બધું 24 કલાક પહેલાં કે 24 કલાકમાં જો નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ઉગ્ર કાર્યક્રમો આપશું. તો આજે 12મા દિવસે અમે નગરપાલિકાની તારાબંધી કરી છે. એક પ્રશ્નનું નિરાકરણ આવતા આજે તારાબંધીનો પ્રયોગ કર્યો અને આજ સાંજ સુધીમાં જો કોઈ નિરાકરણ નહીં આવે તો પાછા બ્લોક રસ્તો કરવામાં ફરજ પડશે. છેલ્લા 12 દિવસથી અડંગ રીતે સફાઈ કામદારો હડતાલ ઉપર બેઠા હતા, કોઈ નિરાકરણ તંત્ર દ્વારા ન અપાતા. અત્યારે પાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા જે તાળાબંધી કરવામાં આવી, હજી કોઈ નિર્ણય નહીં આવે તો સાંજ સુધીમાં રસ્તા રોકો આંદોલન પણ થશે. સંદેશ ન્યૂઝ, જૈનિક સોજિત્રા, અમરેલી સિટી.